આ વિદ્યા યા વિમુક્ત એટલે કે વિદ્યા એ જ કે જે મુક્તિ અપાવે પરંતુ આ સુવિચાર આજે વલસાડની એક શાળાએ ખોટો પુરવાર કર્યો છે હાલ રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વલસાડના આ પરીક્ષા કેન્દ્રમાં ખુલ્લામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવાઈ રહે છે અને એ પણ ખુદ સુપરવાઇઝરો દ્વારા ત્યારે શું છે શિક્ષકની ગરિમાને લાંછન લગાવતી આ ઘટના આપો જોઈએ આજે વલસાડના કપરાડામાં આવેલી મોટા પોઢાની સાર્વજનિક શાળા જે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ચોરી કરી પાસ થવાનું કેન્દ્ર બની ગયું છે જી હા ધોરણ 10 ની રાજ્યભરમાં પરીક્ષાઓ ચાલી રહી છે જેનું એક કેન્દ્ર કપરાડાના મોટા પોઢાની સાર્વજનિક શાળામાં આવેલું છે પરંતુ આ શાળામાં પરીક્ષા દરમિયાન જે દ્રશ્યો ક્યાં થયા તે ખૂબ જ ગંભીર છે બોર્ડની પરીક્ષામાં સુપરવાઇઝિંગ કરી રહેલો સ્ટાફ જ અહીં વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ ચોરી કરાવતો નજરે પડ્યો જ્યાંથી વિદ્યાર્થીઓનું ઘડતર પાકા પાયે ઘડાવવું જોઈએ તેવા વિદ્યાના ધામમાં જ વિદ્યાર્થીઓને ચોરી કરાવી શિક્ષકોએ વિદ્યાને પણ ચોર બનાવી દીધી છે તમે એક વાર તો આપી ને આજે જ આપી એ તો કોઈ આપી ને એટલે કોઈ એટલે કોને તમે સરખું જોયું ઉતાવળ ના હતી ને પેલો કોને આપવાનું ચોરી કરાવવામાં આવી રહી છે પહેલા એક સુપરવાઇઝર પરીક્ષા ખંડ ના દરવાજા પાસે ઉભો રહે છે અને ત્યારબાદ એક મહિલા બહાર થી આવે છે વિદ્યાર્થીને કાપલી આપીને જતી રહે છે તેવામાં અન્ય એક મહિલા પણ આવી પહોંચે છે અને કાપલી આપીને જતી રહે છે જે બાદ થોડી જ મિનિટોમાં એક સુપરવાઇઝર આવે છે સુપરવાઇઝર પોતાના ખીચડામાંથી કાપલીઓ કાઢે છે અને દરવાજામાંથી કાપલીઓ આપીને જતો રહે છે જે અમારી સ્કૂલ જે દિવસે આપણી 12મી તારીખથી પરીક્ષા ચાલુ થઈ એના આગલા દિવસે ટોટલી અમારી સ્કૂલ મેં સીસીટીવી કેમેરાથી સજ્જ કરેલી હતી તો છતાં બી કોઈ કુટુંબમાં ક્ષતિ હોય ચોરીમાં અને થતી હોય તો અમે એનું સીસીટીવી ફૂટેજ દર પેપરના બીજા દિવસે બોર્ડને મોકલી આપીએ છીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને બોર્ડ એનું ચેક કરી અને જે પણ કર્મચારી દોષિત હોય તેની અમે બોર્ડ એક્શન લે છે આ વિડિયો તો વાયરલ થયો છે પરંતુ જ્યારે અમારા સંવાદદાતા આ વાયરલ વિડિયોની પુષ્ટિ કરવા માટે મોટા પોંઢાની સાર્વજનિક શાળા પહોંચ્યા અને શાળાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા પરંતુ જ્યારે આ સીસીટીવીને ચેક કરાયા તો શિક્ષણ જગતને શરમસાર કરતા દ્રશ્યો જોવા મળ્યા વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ પોતાના ટેબલ પર ચિઠ્ઠીઓ રાખીને પેપર લખી રહ્યા હતા પરીક્ષા હોલમાં જ્યાં જુઓ ત્યાં કાપલીઓ જ ઉડી રહી હતી કોઈ પેપર નીચે કાપલી રાખીને લખી રહ્યું હતું તો કોઈ ટેબલ પર રાખીને લખી રહ્યું હતું દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની પાસે છુપાવેલી કાપલીઓ કાઢીને પેપર લખી રહ્યા હતા સૌથી મહત્વની બાબત તો એ છે કે સુપરવાઇઝર એક વિદ્યાર્થીને નિકાપલી લેતા પણ દેખાઈ રહ્યા છે પરંતુ તેના પર કોઈ એક્શન નથી લઈ રહ્યા અને જતા રહે છે આખી સીસીટીવી ના અમે કેસેટ જોઈશું ત્યારે એમાં જવાબદાર જે શિક્ષકો કે પટાવાળા જે છે એ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરશું પહેલા તો એક પહેલો અત્યારે મારો મેઇન મુદ્દો છે કે એમને પરીક્ષાની કામગીરીમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા એ હું અત્યારે કરું છું બીજું કે રિપોર્ટ પણ હું આપું છું સરકારમાં કે સરકાર એ જે શિક્ષકો છે એ મંડળના શિક્ષકો છે ગ્રાન્ટિંગ એડના છે એટલે મંડળને પર પણ દબાણ લાવીને એ શિક્ષકો ઉપર એને છૂટા કરવાની કે એની એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની એને નોટિસ આપે અને હું પણ આપવાનો છું વલસાડની શાળાના આ દ્રશ્યો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર લાંછનરૂપ છે આ દ્રશ્યો જોયા બાદ સવાલ ચોક્કસ થાય છે કે પરીક્ષા લેવાની આ તે કેવી રીતે છે જે વિદ્યાર્થીએ આખું વર્ષ સાચી મહેનત કરી છે તેનું શું રાજ્યમાં આવા કેટલા પરીક્ષા કેન્દ્રો હશે આવા ભાવિ ઘડનારા શિક્ષકોનું શું કામ સુપરવાઇઝરો કોની પરમિશનથી કાપલીઓ પહોંચાડી રહ્યા હતા આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે ત્યારે શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓનું ભાવિ બગાડનારા સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વલસાડ